सूरत शहर में कोरोना ना केस वधता महत्वनो निर्णय लेवामां आव्यो छे। सूरत की तमाम टेक्सटाइल मार्केट बुधवार थी संपूर्णपणे बंद रहेशे। 28 एप्रिल थी 5 मे सुधी शहर की तमाम कापड़ मार्केट बंद राखवामां आवशे। पोलीसे मार्केट विस्तार में एनाउंसमेंट करी लोकोने परत घरे जवा माटे अपील करी हती, ज्यारे बीजी तरफ अमुक वेपारीओने मार्केट में नहीं जवा देता विरोध पण करायो हतो। सूरत पोलीस अने सूरत महानगरपालिकाना अधिकारीओ द्वारा संयुक्त रीते मार्केट बंद करावानी झूंबेश हाथ धरवामां आवी छे। सूरत शहर में सतत कोरोना केस वधी रह्या छे, त्यारे हवे सूरतना राज्य सरकार द्वारा जे महत्वनो निर्णय लेवामां आव्यो कोरोना अटकाववा माटे, जेथी सूरतनी जे टेक्सटाइल मार्केट छे તે તમામ સંપૂર્ણ 8-5 સુધી તમામ માર્કેટને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેથી લઈને હવે જે માર્કેટ છે તે સંપૂર્ણ જે 165 જેટલી માર્કેટનો 70,000 જે દુકાનો છે તે બંધ રહેશે, તેને બંધ કરવા માટે પણ અત્યારે પોલીસ છે તે હવે માર્કેટ વિસ્તારમાં ફરી રહી છે અને લોકોને એનાઉન્સ કરી રહી છે। એનાઉન્સમેન્ટ સાથે તો લોકોને જાગૃત કરી છે કે જે લોકો માર્કેટમાં આવી છે તે લોકોને સંપૂર્ણ માર્કેટ બંધ રાખવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે। સુરત શહેરની વાત કરો જે સુરત શહેરમાં કોરોના જે સતત કેસ વધ્યા છે તેને લઈને રાજ્ય સરકાર પણ ચિંતિત છે, સુરત મહાનગરપાલિકા પણ ચિંતિત છે। એક તરફ સતત કોરોના કેસ વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ આજે ઓક્સિજનની જે બેડની અછત છે તેને લઈને પણ રાજ્ય સરકાર કશે ને કશે ચિંતિત છે। સુરતમાં પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યારે સુરતની જે સરકારી હોસ્પિટલ છે તે સામાન્ય બીમારીથી પીડાતા દર્દીઓ માટે પણ બંધ કરી દેવામાં આવી છે અને કોરોના દર્દીઓ માટે પણ હાલાકી પડી રહી છે। ત્યારે આપ જોઈ શકો છો કે માર્કેટનો વિસ્તાર છે, રિંગ રોડ વિસ્તાર છે, જ્યાં પણ હાલ અત્યારે જે માર્કેટમાં લોકો છે તે લોકોનું અવર જવર ચાલુ છે, પરંતુ જે રીતનું જે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો તેમાં પોસ્ટા દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું, જેથી જે 5 સુધી છે તે તમામ માર્કેટ બંધ રહે, જેથી આજે કોરોનાનું સંક્રમણ છે તે ચેન તોડવામાં સફળ રહે। મુખ્યમંત્રી જાતે બે હાથ જોડીને લોકોને અપીલ કર્યા હતા કે લોકો જ્યાં સુધી જરૂર ના હોય ત્યાં સુધી લોકો ઘરની બહાર ના નીકળે અને જે કોરોના જે ચેન છે સતત વધી રહ્યો છે તેને અટકાવવા માટે પણ પ્રયાસ કરવો છે, પરંતુ હાલ અત્યારે માર્કેટમાં સ્થિતિ જોઈ શકો છો, હાલ અત્યારે વાહનનું જે અવર જવર છે તે ખૂબ જ ચાલુ છે, કારણ કે સામાન્ય દિવસ આજે બુધવારનો દિવસ છે, તેથી હાલ અત્યારે જે માર્કેટની સ્થિતિ છે તે હાલ અત્યારે ચાલુ દેખાઈ રહી છે, પરંતુ હવે પોલીસ પણ હાલ અત્યારે પેટ્રોલિંગ કરી રહી છે અને લોકોને જાગૃત કરી રહી છે કે લોકો વહેલા તકે આ જેવી 1-2 દુકાન ખોલી છે માર્કેટની તે સંપૂર્ણ બંધ કરે અને જે રાજ્ય સરકારનો જે નિર્ણય લેવામાં આવ્યો તેને પાલન કરે। કેમેરા પર્સન સુરેશ મિશ્રા, ઇન્ડિયન ન્યૂઝ, ગુજરાત, સુરત।